શ્રી ગણેશાય નમ મિત્રો આપ છે રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ ઇઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ શનિવારના દિવસે આવતી આસો માસની પૂર્ણિમા જેને કોજાગરી પૂર્ણિમા કે શરદ પૂર્ણિમા કહેવાય છે તેના મહાત્મય વિશે તથા આ દિવસના ખાસ શુભ મુહૂર્ત વિશે પૂજા મુહૂર્ત અને આ દિવસના ઉપાય વિશે આજે રાત્રિના સમયે ચંદ્રગ્રહણ થવા પણ જઈ રહ્યું છે તેની પણ માહિતી જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધા રમણ પ્રભુ રાધે ગોવિંદ બોલો કૃષ્ણ કનૈયા લાલની જે મિત્રો આસો માસની પૂર્ણિમાનું સ્મરણ થાય એટલે મહારાસનું પણ સ્મરણ થઈ જાય છે ગોકુલનાથ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે મહારાસ રમ્યો હતો તે પૂર્ણિમા હતી આ આસો માસની પૂર્ણિમા શરદ પૂર્ણિમા કો જાગરી પૂર્ણિમા કો જાગરી પૂર્ણિમા એટલા માટે કહેવાય છે કે આજે લક્ષ્મીજી ઘેરે ઘેરે આવે છે અને જુએ છે કે કોણ જાગે છે કોણ જાગે છે એટલા માટે કોજાગરી પૂર્ણિમા કહેવાય છે આજે રાત્રિના દીપક પ્રગટાવીને ઘરમાં રખાય છે પ્રકાશનું પ્રતિક દીપક છે જો કે અત્યારે લાઇટોનો પણ જમાનો છે લાઇટ પણ રાખી શકાય છે ઘરમાં ઉજાસ રખાય છે અને ચંદ્રમાં સોળે કળાઇ ખીલેલા રહે છે અમૃત વરસાવે છે અગાસી ઉપર કે છત પર કે પછી ગેલેરીમાં આપણે ખીર રાખીએ છીએ તેનું પણ ઘણું મહાત્મ્ય છે સ્વાસ્થ્યવર્ધક રહે છે જો કે આ વર્ષે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે આપણે પાળવાનું છે ભારતમાં દેખાવાનું છે એટલા માટે આ ખીર રાખવી કે ન રાખવી તે પણ એક પ્રશ્ન છે આમ તો રાખાય તો પણ કાંઈ લાભ થવાનો નથી પરંતુ જો રાખવામાં આવે તો તુલસી પત્ર સાથે રાખવી જોઈએ ગ્રહણની અસર તો દરેક વસ્તુમાં થશે જો કે દૂધથી બનાવેલી વસ્તુ છે ઘીથી બનાવેલી વસ્તુમાં ગ્રહણ અસર કરતી નથી એટલે ખીર રાખી શકાય જો મન માને તો નહીંતર હરી ઈચ્છા સમજીને પ્રસાદી સવારે સ્નાન આદિથી પરવારીને પછી જાતે બનાવીને ખાઈ લેવાની આ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ એટલા માટે પણ છે કે આજના દિવસે કો મોદી વ્રત પણ રખાય છે આ શરત પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પૃથ્વીથી એકદમ નજીક રહે છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાની કિરણ અમૃત વરસાવે છે આ પૂર્ણિમા લક્ષ્મીજીને પણ સમર્પિત છે પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજી પૃથ્વી ભ્રમણ કરે છે ભક્તોને આશીર્વાદ આપે છે અને ધન ધાન્યથી ભક્તોના ઘર હંમેશા ભરેલા રાખે છે આવી આ શુભ પૂર્ણિમા શરદ પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને વ્રત ક્યારે રાખવાનું છે સ્નાન દાન જપનું મહત્ત્વ શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ આસો માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ થાય છે તારીખ ઇઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ વહેલી સવારના પરોઠીએ ચાર ને સત્તર મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ ઇઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ મોડી રાત્રે લગભગ એક ને ત્રેપન મિનિટે ઉદયા તિથિ અનુસાર કે ચંદ્રોદયની તિથિ અનુસાર માન્ય રખાય છે ઇઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ શનિવારનો દિવસ આ દિવસે જ વ્રતની પૂર્ણિમા રખાશે આ દિવસે જ સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવશે અને આ દિવસે સવારે જ સ્નાન દાન જાપનો મહિમા રહેશે જો કે રાત્રિના સમયે જે ચંદ્રગ્રહણ શરૂ થવા જઈ રહ્યું છે તે ચંદ્રગ્રહણ પૂર્ણ થાય એટલે કે પૂર્ણિમાની બીજી સવારે સવારે પણ સ્નાન દાન જપનો મહિમા રહેશે પવિત્ર જળમાં સ્નાન કરવાનો પણ ઘણો મહિમા છે કારણ કે ગ્રહણ છે ઘણું પુણ્ય આપનાર છે ગ્રહણ દરમિયાન જો જાપ કરવામાં આવે ઇષ્ટદેવના તો તેનું હજાર ગણો લાભ પ્રાપ્ત થાય છે આ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય છે સાંજે પાંચ ને વીસ મિનિટની આસપાસ ગામ શહેર અનુસાર અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવું જોઈએ હવે આપણે જાણી લઈએ કે ગ્રહણનો વેધ ક્યારે લાગે છે ગ્રહણ ક્યારે શરૂ થાય છે જેથી આપણે ચંદ્રગ્રહણમાં નવ કલાક પહેલાં જ વેધ લાગે છે એટલે ચંદ્રગ્રહણ દરમિયાન આપણે કોઈ ખરીદી કે કરી શકાતું નથી પરંતુ સવારનો સમય શુભ છે પૂર્ણિમાની સવારે આપણે શુભ કાર્ય કરી શકીએ છીએ પરંતુ બપોર પછી નહીં આજે ચંદ્રગ્રહણ છે તેની પણ માહિતી જાણી લઈએ કે ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થાય છે ચંદ્રગ્રહણ ઇઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ શનિવારના દિવસે ગ્રહણ શરૂ થશે રાત્રિના અગિયાર ને એકત્રીસ મિનિટે ગ્રહણનો મધ્ય ભાગ થશે એક ને ચુમ્માલીસ મિનિટે અને ગ્રહણ પૂર્ણ થશે ગ્રહણનો મોક્ષ થશે રાત્રિના બે ને છપ્પન મિનિટે ગ્રહણનો વેધ લાગે છે ચાર ને પાંચ મિનિટથી કારણ કે ચંદ્રગ્રહણમાં નવ કલાક પહેલાં વેધ લાગે છે માટે ત્યારે જ જલ ન પીવાય જમાય નહીં અને જો કોઈ ભોજનની સામગ્રી હોય તો તેમાં તુલસી પત્ર અથવા દાભ ઘાસ અવશ્ય રાખી દેવું જોઈએ ગર્ભવતી મહિલા છે વૃદ્ધ છે બાળકો છે તેઓને નિયમ લાગુ પડતો નથી પરંતુ જેમની તબિયત સારી છે તેઓ નિયમ અવશ્ય પાળે આ ઉપરાંત ઘરના મંદિરના બારણા બંધ કરી દેવાના પડદો રાખી દેવાનો હોય છે જ્યારે બીજા દિવસે સવારે આપણે વહેલા ઉઠીએ ત્યારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘરમાં ગંગાજલ કે શુદ્ધ જલ છાંટીને સ્વચ્છ કરીને મંદિરના કપાટ ખોલાય છે અને મંદિરની સાફ સફાઈ કરી લેવી જોઈએ કારણ કે આ ગ્રહણ થોડું ભારે કહેવાય છે મોટી પૂર્ણિમા છે ત્યારે ગ્રહણ પડવા જઈ રહ્યું છે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં પડવા જઈ રહ્યું છે ત્યારે આપણે આ ગ્રહણ દરમિયાન અમુક નિયમ અવશ્ય પાડવા જોઈએ જે કાંઈ રાંધેલું છે બચેલું છે ફ્રીજમાં પડેલું હોય તે બધું જવા દેવાનું છે કચરા પેટીમાં કોઈને ખાવા પણ દેવાનું નથી કારણ કે ગ્રહણની અસર આ ભોજન ઉપર અવશ્ય થઈ હશે આ ઉપરાંત સૂર્યનારાયણની પૂજા કરીને અર્ધ અવશ્ય આપવું ગાયત્રી મંત્રનો જપ કરવો યજ્ઞ યાગાદી પણ કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે જરૂરિયાતમંદને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે ધાર્મિક શાસ્ત્રોમાં એવું કહેવાનું છે કે ગ્રહણ હોય ત્યારે ઈશ્વરની મૂર્તિ છે ફોટા છે તેનો સ્પર્શ ન કરવો જોઈએ પૂજન સામગ્રીનો સ્પર્શ ન કરવો જોઈએ પરંતુ ઈશ્વરનું મનમાં સ્મરણ કરવું જોઈએ નખ વાળ ન કાપવા જોઈએ અસત્ય બોલવું ન જોઈએ વાદ વિવાદમાં પડવું ન જોઈએ કારણ કે આ સમય સૂતકનો કહેવાય છે આ સમય દરમિયાન કોઈને નુકસાન થાય એવું કર્મ પણ ન કરવું જોઈએ કારણ કે જે કાંઈ કર્મ કરીશું તે હજાર ગણું થઈને આપણી બાજુ જ આવશે રાંધેલો ખોરાક છે કાપેલા શાકભાજી છે ફળો છે જે સુધારેલા છે તે દૂષિત થઈ જાય છે એ ખાવા ન જોઈએ ગ્રહણ દરમિયાન સ્નાન દાન હવન કે ગુરુ મંત્રનો જાપ રાહુ કેતુના મંત્રનો જાપ અથવા ચંદ્રદેવના મંત્રનો જાપ કરવો ઉત્તમ મનાય છે એ વાત યાદ રાખવી જોઈએ જે ભક્તોએ વ્રતનો સંકલ્પ સવારે કર્યો છે તેઓ વ્રતનું પાલન અવશ્ય કરે જે દિવસે ચંદ્રગ્રહણ થાય છે તે દિવસે શરદ પૂર્ણિમા છે માટે તુલસીજીની પૂજા અવશ્ય કરવી સવારે તુલસીપત્ર તોડીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ધરવા જે ભક્તો સત્યનારાયણ ભગવાનની કથા કરવા માંગે છે તેઓ જ્યારે ચંદ્રગ્રહણનો વેધ ચાર વાગ્યા પછી લાગે છે એ પહેલાં સત્યનારાયણ ભગવાનની કથા સંપન્ન કરી લે અને જેઓએ એકટાણા ભોજનનું વ્રત રાખેલું હોય પૂર્ણિમાનું તેઓ બપોરે જ ભોજન કરી લે જેથી સાંજે ભોજન ન કરવું પડે સાંજના સમયે દીવાબત્તી ના કરવા ઘરમાં પૂજા ઘર બંધ જ રાખવું જોઈએ ચંદ્રમાનો પ્રકાશ જો આવે તો ચંદ્રદેવના દર્શન કરી શકાય છે નરી આંખે ચંદ્રદેવના દર્શન ના કરવા તો વધુ સારું આ ગ્રહણ પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એશિયા યુરોપ આફ્રિકા પૂર્વી દક્ષિણ અમેરિકા ઉત્તર પૂર્વી અમેરિકા એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે ભારતના વિસ્તારોમાં જોઈએ તો આ ચંદ્રગ્રહણ દિલ્હી ગુવાહાટી ઉજ્જૈન વડોદરા વારાણસી પ્રયાગરાજ ચેન્નઈ હરિદ્વાર દ્વારકા મથુરા બરેલી કાનપુર આગ્રા ભુવનેશ્વર ચંદીગઢ દેહરાદૂન જયપુર જમ્મુ કાશ્મીર કોલ્હાપુર કલકત્તા લખનઉ આ ઉપરાંત રાજકોટ રાંચી સિમલા અને સિલ્વર સમેત ઘણા સ્થાનોમાં આ ગ્રહણ જોવા મળશે જેમાં આંશિક ચંદ્રગ્રહણ અડધી રાત્રે જોવા મળશે આ ચંદ્રગ્રહણની અવધિ છે એક કલાકને ઓગણીસ મિનિટની આમ આ પૂર્ણિમા ચંદ્રગ્રહણથી યુક્ત હોય માટે નિયમ પાળવાના રહેશે આમ જોઈએ તો પૂર્ણિમાની તિથિ એટલે ચંદ્રમાના મહત્વને બતાવે છે ચંદ્રમા પૂર્ણ રીતે ખીલેલા હોય છે પૂર્ણિમાની તિથિ સૌમ્ય અને બલિષ્ઠ તિથિ પણ કહેવાય છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ તિથિ એટલે કે પૂર્ણિમા દરમિયાન ચંદ્રમાનું બળ અધિક હોય છે એટલા માટે આકર્ષણની શક્તિ પણ વધી જાય છે વૈજ્ઞાનિક રૂપે જોઈએ તો પૂર્ણિમા દરમિયાન જ્વાર ભાટાની સ્થિતિ અધિક તીવ્ર બને છે એટલે કે સમુદ્રમાં નદીઓમાં ભરતી આવે છે અને આ તિથિમાં સમુદ્રની જે લહેરો હોય છે તે પણ ખૂબ જ ઉફાનથી ઊંચે ઊંચે ઉડીને કાંઠા ઉપર આવે છે એટલા માટે કહેવાય છે કે આ પૂર્ણિમા દરમિયાન નદી કે તળાવ અથવા તો સમુદ્રના કિનારે પણ જઈને સાવધાની રાખવી જોઈએ અથવા જવું ન જોઈએ આ તિથિ વ્યક્તિને માનસિક રૂપે પણ ઘણી પ્રભાવિત કરે છે કારણ કે જે પૂર્ણિમા વાતાવરણમાં અસર કરે છે તે મનુષ્યના મનને પણ અસર કરે છે મનુષ્યના શરીરમાં તત્વની માત્રા અધિક હોય છે અને ભાવનાઓ તથા ઉર્જાનું સ્તર પણ અધિક હોય છે એટલા માટે પૂર્ણિમા માનસિક રીતે અસર કરે છે પૂર્ણિમાની તિથિ ધાર્મિક આયોજન માટે પણ શુભ માનવામાં આવે છે શુભ તિથિ છે ધર્મગ્રંથો અનુસાર આ દિવસોમાં પૂજા પાઠ કરવાથી દાન પુણ્ય કરવાથી અથવા તો પવિત્ર જળમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે પૂર્ણિમાના દિવસે યજ્ઞો પવિત્ર સંસ્કાર અથવા ઉપનયન સંસ્કાર પણ થાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે ખાસ કરીને સત્યનારાયણ ભગવાનની વ્રતકથા સાંભળવાનો પણ મહિમા છે પ્રભુ શીઘ્ર જ પ્રસન્ન થાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તે ચંદ્રકુળમાં જન્મેલા હતા આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુનું નામ છે શ્રી કૃષ્ણચંદ્ર અને ભગવાન શ્રી રામ સૂર્યકુળમાં જન્મેલા હતા સૂર્યવંશી કહેવાણા અને ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશી માટે સૂર્ય અને ચંદ્ર જે ભગવાનના નેત્રો કહેવાય છે જ્યારે સૂર્ય સંક્રાંતિ હોય તેનું પણ મહત્ત્વ છે અને ચંદ્રમાની પૂર્ણતિથિ એટલે કે પૂર્ણિમાનું પણ ઘણું મહત્ત્વ છે મહિલાઓ આ દિવસે વ્રત પણ રાખી શકે છે સૌભાગ્ય અર્થે અથવા સંતાનની કામના પૂર્તિ માટે બાળકોનું લાંબું આયુષ્ય સુખ પ્રાપ્તિ માટે આ પૂર્ણિમાનું વ્રત રખાય છે એક ટાઈમ ભોજન લેવાય છે સાંજે ચંદ્રમાના દર્શન થાય ત્યાર પછી પૂર્ણિમા એ ભારતમાં વિભિન્ન ક્ષેત્રોમાં અલગ અલગ નામોથી પણ ઓળખાય છે પૂર્ણિમામાં જન્મેલા જાતકો એ ખૂબ જ સંપત્તિવાન હોય છે ઘણા ભાગ્યશાળી હોય છે કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે જન્મેલા જાતકો જેટલી મહેનત કરે છે એ પ્રમાણે એને ફળ પ્રાપ્ત થાય છે ઘણી વખત એવું થાય કે આપણે મહેનત કરતા હોય પરંતુ ફળ પ્રાપ્ત થતું ન હોય આવી વ્યક્તિનું મનોબળ ઘણું મજબૂત હોય છે એવું પણ મનાય છે કે વ્યક્તિ કલાના ક્ષેત્રમાં પણ ઘણા હોશિયાર હોય છે આવી વ્યક્તિ કલ્પના શક્તિ પણ વધુ ધરાવે છે અને ભીડભાડમાં પણ તેઓ પોતાનું અલગ વ્યક્તિત્વ આકર્ષણ પેદા કરી શકે છે સૌંદર્યવાન હોય છે રોમાંસથી ભરપૂર હોય છે અને આદર્શવાદી પણ હોય છે સંગીતકાર કલાકાર એ બધા અમુક જે વ્યક્તિઓ છે તે પૂર્ણિમાના દિવસે જન્મેલા જોવા મળે છે મજબૂત માનસિક શક્તિના કારણે તેઓ ઘણા અલૌકિક પણ દેખાય છે તેનામાં અલૌકિક શક્તિ જોવા મળે છે નકારાત્મક પ્રભાવ તેમનાથી દૂર જ રહે છે આમ પૂર્ણિમાની તિથિ એ પોતાની અંદર જ એક અલગ પ્રભાવ ધરાવે છે ઘણી શુભ અને મંગલકારી છે આ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રત રાખવાથી પૂજા ઉપાસના કરવાથી ભગવાન સત્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે કથા સાંભળવાથી કહેવાય છે કે સત્ય સ્વરૂપ સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણની કૃપા થાય તો ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે ફલાહાર લઈને ભક્તો આ પૂર્ણિમાનું વ્રત કરી શકે છે કોઈ પણ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર થાય છે સંતાન સંબંધી કોઈ સમસ્યા હોય તે દૂર થાય છે પૂર્ણિમા તિથિના દિવસે ચંદ્ર અને ગુરુ બંને એક જ નક્ષત્રમાં હોય છે માટે પૂર્ણિમા વિશેષ રૂપે કલ્યાણકારી કહી શકાય છે ગુરુ અને ચંદ્ર જ્યારે એક જ સાથે બેઠા હોય ત્યારે ગજ કેસરી યોગ બને છે માટે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તે લાભકારી બને છે આ પૂર્ણિમાના તિથિના સ્વામી ચંદ્રદેવ છે અને ચંદ્રદેવની પૂજા પણ આજે થાય છે ચંદ્રદેવને અર્ધ્યા આપવું જોઈએ ગંગાછલથી અથવા કાચા દૂધથી તેમાં ચોખા પણ નાખી શકાય મોરસ એટલે કે ખાંડ અથવા મિશ્રી નાખી શકાય અને ત્યારબાદ ચંદ્રમાને અર્ધ્ય આપવાથી કહેવાય છે કે ચંદ્રમા સંબંધી કુંડળીમાં જો કોઈ ખરાબ પ્રભાવ હોય માતા સંબંધી કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય છે ચંદ્રમા માતાનો કારક પણ છે જો માતાનું સુખ પ્રાપ્ત ન થતું હોય તો પણ ચંદ્રમાની પૂજા કરવી જોઈએ સોમવારનું વ્રત રાખી શકાય છે અથવા પૂર્ણિમાનું વ્રત પણ રાખી શકાય છે પૂર્ણિમાના મહત્વ વિશે આપણે જોઈએ તો સૂર્ય અને ચંદ્ર બંને એકબીજાની સામે સામે આવે ત્યારે પૂર્ણિમાની તિથિ બને છે એકબીજાના સપ્તમ ભાવમાં આવે છે કુંડળીમાં એટલા માટે એકબીજાની સામે સામે કહેવાય છે અને આ કારણે જ આ તિથિ ઘણી શુભ મનાય છે ચંદ્ર અને સૂર્ય બે એકબીજાને જોવે એનાથી શુભ પ્રભાવ ધરતી લોકો પર પણ વાતાવરણમાં જોવા મળે છે અને જીવનમાં પણ જોવા મળે છે દરેકની કુંડળીમાં એવો જ પ્રભાવ જોવા મળે છે આ પૂર્ણિમા દરેક મહિનામાં એક વખત આવે છે અને આ બારેય પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે જેમ કે કાર્તક માસની પૂર્ણિમા એ હનુમાન જયંતિ ઉજવાય છે ગુરુનાનક જયંતિ ઉજવાય છે માક્ષર માસની પૂર્ણિમા એટલે દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ પોષ માસની પૂર્ણિમા એટલે શાકંભરી જયંતિ માસની પૂર્ણિમા લલિતા જયંતિ ફાગણ માસની પૂર્ણિમા હોલિકા દહનનો ત્યોહાર આવે છે અને ચૈત્ર માસની પૂર્ણિમા એટલે હનુમાન જયંતી ફરી મનાવવામાં આવે છે વૈશાખ માસની પૂર્ણિમા જેમાં બુદ્ધ જયંતિ પર્વ મનાવવામાં આવે છે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા સાવિત્રી પૂર્ણિમા અને કબીરજીની જયંતિ આવે છે અષાઢ માસની પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા મોટી પૂર્ણિમા કહેવાય છે શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધનનો ત્યોહાર ભાદરવા માસની પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પૂર્ણિમા કહેવાય છે અને આસો માસની આ પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા રાસ પૂર્ણિમા જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે મળીને મહા રાસનું આયોજન કરેલું હતું માટે પણ આ પૂર્ણિમાના દિવસે જે ભક્તો નવરાત્રિનું પૂજન અર્ચન કરે છે અથવા રાસ ગરબા રમે છે તેઓ આજે પણ નવરાત્રિની જેમ જ માતાની પૂજા આરાધના કરશે અને રાસ ગરબા પણ રમવામાં આવશે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાની તથા ગોપીઓની યાદમાં હવે આપણે જાણી લઈએ કે આ પૂર્ણિમાના દિવસે આપણે કયા કાર્યો કરવા જોઈએ આ પૂર્ણિમાની તિથિએ ગૃહ નિર્માણ કરી શકાય છે નવી ખરીદી કરી શકાય છે જમીન મકાન દુકાન વગેરે લઈ શકાય છે વેચી શકાય છે પૂર્ણિમાના દિવસે ઘરેણા ખરીદી શકાય છે વસ્ત્ર નવા લઈ શકાય છે પૂર્ણિમાના દિવસે વાહનની ખરીદી પણ થઈ શકે છે પૂજા પાઠ યજ્ઞ યાગાદી આદિ કાર્ય કરી શકાય છે ઘરનું વાસ્તુ આદિ પણ કરી શકાય છે માટે આ પૂર્ણિમા ઘણી મહત્વની છે અને શુભકારી છે આ શરદ પૂર્ણિમાના દિવસે માતા કુળદેવીના દર્શન કરવા ઘણા જાય છે પૂનમ ભરવા જાય છે અને ડાકોર દર્શન કરવા જાય છે અંબાજી દર્શન કરવા જાય છે અને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીની ખાસ પૂજા અર્ચના કરવી જોઈએ આમ તો પૂર્ણિમાના દેવતા ભગવાન મહાદેવ ચંદ્રમોલેશ્વર પણ છે ભગવાનને ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતા મહાલક્ષ્મીના નામનો એક દીપક ઘરમાં પ્રગટાવવો જોઈએ ઈશાન ખૂણામાં તથા માતા મહાલક્ષ્મીના મંત્ર જપ પણ કરવા જોઈએ ઓમ શ્રી મહાલક્ષ્મી ચવિદ મહે ચધી મહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય ભોળાનાથ શક્તિપતિની જય મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ